आ પાંચમના દિવસે પોતાની જણસો વેચીને ખેડૂતો નવા વર્ષની શરૂઆત કરતા હોય છે. સારા ભાવ મળે એવી આશા દરેક ખેડૂતને હોય છે. જો કે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી પાસે ખેડૂતોએ પોતાની જણસી લોકોને મફતમાં વહેંચી દીધી. ખેડૂતોએ 4000 કિલોગ્રામ લસણ જરૂરિયાતમંદોને આપી દીધું. આમ કરવા પાછળ ખેડૂતોની પસંદગી નહીં પણ રોષ જવાબદાર હતો. ખેડૂતોને લસણના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોએ લસણ વેચવાની જગ્યાએ મફતમાં વહેંચી દેવાનું યોગ્ય માન્યું. ગોંડલ યાર્ડમાં 20 કિલો લસણના ભાવ 100 થી 350 રૂપિયા બોલાયા છે. ખેડૂતોનું માનીએ તો આ ભાવે તેમની પડતર પણ નીકળે તેમ નથી. કોંગ્રેસે ખેડૂતો વતી આ મુદ્દો ઉપાડી લીધો. આ લસણનો ઉત્પાદન ખર્ચ જે છે પર એકરે, એ ઉત્પાદન ખર્ચ લગભગ 37,000 ની આસપાસ થાય છે. અત્યારે જ્યારે ભાવ છે 150 રૂપિયા મણનો, એ મુજબ 22,500 રૂપિયા ખેડૂતને એમાંથી આવક થાય છે. હવે 37,500 રૂપિયાનો ખર્ચ કરી અને જે લસણને એણે બહાર કાઢ્યું છે, એ લસણ માર્કેટમાં જ્યારે મૂકે છે ત્યારે એને 22,500 આવે છે. એટલે લગભગ 14-15,000ની ખોટ ખેડૂત ખાય છે. આ મામલે જ્યારે કૃષિ મંત્રીને સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે માંગ અને પુરવઠાના નિયમોનો હવાલો આપ્યો. મુદ્દો ટેકાના ભાવનો હોવાથી તેમણે કેન્દ્ર સરકાર પર જવાબદારી ઢોળવાની કોશિશ કરી અને છેવટે ખેડૂતોને પડતર કિંમત આપવાની ખાતરી આપી, જેની સામે કોંગ્રેસે સવાલ ઉભા કર્યા. આ આંદોલનના પ્રશ્નોની મારી પાસે કોઈ જાણકારી નથી, પણ લસણના ભાવનો પ્રશ્ન તો હું સારી રીતે સમજુ છું. ક્યારેક આસમાનમાં હોય ભાવ અને ક્યારેક તળિયે હોય છે, અને ઘણી વખત ખેડૂતોને એનું લસણ નાખી દેવું પડતું હોય છે. આ હકીકત છે. પણ માંગ અને પુરવઠાના સિદ્ધાંત પ્રમાણે ભાવો નક્કી થતા હોય છે, અને ભાવનો વિષય કેન્દ્ર સરકારનો છે, અને અમે આ પ્રશ્ને પરામર્શ કરી અને કેન્દ્ર સરકાર સાથે વિચારણા કરી રહ્યા છીએ, જેથી ખેડૂતોને કમસે કમ પડતર કિંમત તો મળી રહે, આ જાતની વ્યવસ્થા થાય. સરકારને જ્યારે પૂછવામાં આવે તો સરકાર એમ કહે છે કે આ તો રાજ્ય સરકારની વાત નથી, કેન્દ્ર સરકાર હસ્તકનો નિર્ણય છે. તો ડબલ એન્જિનની સરકાર છે ની ભાઈ. એક બાજુ ડબલ એન્જિન સરકારની જાહેરાતો થાય છે, બીજી બાજુ આવો પ્રશ્ન આવે ત્યારે વાત રાજ્ય કેન્દ્ર સરકાર ઉપર, કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર ઉપર નાખે છે. તો આ તરફ ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ ખેડૂતોના રોષને વિરોધનો ખોટો પ્રચાર ગણાવ્યો. લસણના અપૂરતા ભાવ પાછળ તેમણે તેની મર્યાદિત જરૂરિયાત અને મર્યાદિત વાવેતરનું કારણ આગળ ધર્યું. જો કે પત્રકારના સીધા સવાલ બાદ તેમણે સ્વીકાર્યું કે ખેડૂતોને યોગ્ય ભાવ મળવા જોઈએ. ગુજકો માસુલના માધ્યમથી લસણના ખેડૂતો માટે ઘટતું કરવાની તેમણે તૈયારી પણ દેખાડી. પ્રચાર પ્રસાર જે ખોટી રીતે થતો હોય એના ઉપર કંટ્રોલ કરવાની જરૂર છે. કોઈ નમૂનારૂપ મફત આપે, એને આખા દેશમાં આખા રાજ્યમાં મફત મળતું હોય, તો પ્રચાર પ્રસાર જે થઈ રહ્યો હોય વાસ્તવિકતા મફત જ્યાં મળતું હોય ત્યાં લઈ આવીને પણ મફત મળે, સેવાભાવી સંસ્થાઓ ઘણી કરતી જ હોય છે. તો અને બીજું, લસણ નિમક ખૂબ મર્યાદિત જરૂરિયાત હોય છે. ઘરમાં વપરાશમાં લસણની જરૂરિયાતો સસ્તા હોય તો ન ચાલે. નહીં, હું એ જ કહું છું, સસ્તા હોય તો ન ચાલે. એની મર્યાદિત જરૂરિયાત હોય છે, વાવેતર પણ મર્યાદિત હોય છે, પણ મફતમાં વેચાય છે આની સાથે સંબંધ નથી. દિલીપ સંઘાણીનો દાવો છે કે લસણનું વાવેતર વિસ્તાર, જરૂરિયાત અને ખેડૂતો ઓછા છે. જો આવું છે તો પછી લસણના ભાવ એ રીતે નક્કી થવા જોઈએ. આજ લસણ જ્યારે બજારમાં પહોંચે છે ત્યારે ભાવ આસમાને હોય છે. એવામાં લસણની ખેતી કરતા ખેડૂતોના હાથમાં પડતર પણ નથી આવતી. જનતા લૂંટાય છે અને વેપારીઓ તેમજ વચેટિયાઓ ધૂમ કમાણી કરે છે. આવું ન થાય તે જોવાની જવાબદારી તંત્રની છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.